3-7 ગણિતમાં ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર વિશે જોઈશું. સ્વાધ્યાય પોથીમાં અપૂર્ણાંકના ભાગાકારો. ખાલી જગ્યા પૂરો. 1/6 × 6 તો અહીંયા 1 જવાબ કેવી રીતે આવે? તો અહીંયા 1ને 6 વડે ગુણી દઈએ તો 6 × 6 6 ઉડી જાય એટલે અહીંયા જવાબમાં આવે 1. 2/5 ખાલી જગ્યા બરાબર 1 તો અહીંયા 2/5 અહીંયા આપણે વ્યસ્ત સંખ્યા મૂકીએ 5/2 તો અહીંયા 5 ઉડી જાય, અહીંયા 2 પણ ઉડી જાય એટલે અહીંયા જવાબમાં આવશે 1. એવી રીતે દાખલા નંબર 3, 4, 5, 6 એટલે જે 2 શૂન્ય સંખ્યાઓનો ગુણાકાર અહીંયા આપણે જોયું એ ગુણાકાર 1 મળે તો તે 2 સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. અહીંયા 5/7 વ્યસ્ત સંખ્યા 7/5, એવી રીતે 3/5 વ્યસ્ત સંખ્યા 5/3. અહીંયા દાખલા નંબર 55 શોધો તો 4/16/21 તો અહીંયા ભાગ ઉડાડવા માટે આપણે આ સંખ્યાઓનું વ્યસ્ત કરીએ તો અહીંયા ભાગાકારનો ગુણાકાર થાય, 21 ઉપર જાય, અંશમાં 16 નીચે આવે, 4 × 16 21/4 એના મિશ્રમાં ફેરવતા 5 × 1/4 એવી રીતે બીજો દાખલો 9/3/7 તો અહીંયા સંખ્યાને આપણે ભાગ ઉડાડવા માટે વ્યસ્ત કરશું તો 9 × 7 ઉપર 3 નીચે 3 × 9 3 × 7 = 21 તો અહીંયા જવાબમાં આવશે 21. એવી રીતે દાખલા નંબર 3, 4, 5 અને 6 27 ખોખાઓમાં રાખેલ મીઠાઈનું કુલ વજન 20 × 1/4 કિલો છે. જો દરેક ખોખાનું વજન સમાન હોય તો દરેક ખોખાનું વજન શોધો. તો અહીંયા કુલ વજન 20 × 1/4 કિલો 27 ખોખામાં વેચવામાં આવે તો અહીંયા 20 × 1/4 / 27 આને આપણે પૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 20 × 80 = 81/4/27 હવે આ સંખ્યાને આપણે હંમેશા જમણી બાજુની સંખ્યાનું વ્યસ્ત થાય તો આ સંખ્યાને આપણે વ્યસ્ત કરીએ તો અહીંયા ભાગાકારનું ચિહ્ન એ ગુણાકારમાં થઈ જશે 1/27 27 × 81 એ 3/4 દરેક ખોખાનું વજન થાય. એવી જ રીતે આ દાખલો 1 નારંગીની કિંમત 3 × 1/4 બા 97 × 1/3 કિંમત નારંગી ખરીદે તો તણે કેટલી નારંગી ખરીદી હશે? તો આ બંને આપણે ભાગાકાર કરશું તો અહીંયા 97 × 2 = 194 ને 1 = 195/2 3×6 = 12 ને 1 = 13/4 હવે જમણી સંખ્યાનું આપણે વ્યસ્ત અને અહીંયા ગુણાકારનું ચિહ્ન આવી જશે આ સંખ્યાનું વ્યસ્ત થશે તો 4 ઉપર 13 નીચે 2 × 4 ને 13 ને 15 ભાગ ઉડાડીએ તો 195 એટલે અહીંયા 15 જવાય એટલે 15 × 2 = 30 નારંગી. હવે જોઈએ દશાંશ સંખ્યા તો અહીંયા આ ચિહ્નો વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા જોવાનું પોઈન્ટ પહેલાંની સંખ્યા અને પોઈન્ટ પછીની સંખ્યા અહીંયા પોઈન્ટ પછીની સંખ્યા સરખી છે. પોઈન્ટ પહેલાંની સંખ્યામાં અહીંયા 26 ને અહીંયા 22 તો સૌથી મોટી સંખ્યા થશે 26 તો અહીંયા આવશે ગ્રેટર ધેન. બીજું 15.22 ને 15.23 તો પોઈન્ટ પહેલાંની સંખ્યા સરખી છે, પોઈન્ટ પછીની સંખ્યા અલગ અલગ છે. અહીંયા છે 22 ને અહીંયા 23 તો મોટી થશે 23 તો અહીંયા આવશે લેસ ધેન. એવી રીતે બીજા દાખલા દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતર કરો. 1 પૈસા બરાબર 1 પૈસા બરાબર 1/100 રૂપિયા તો 5 પૈસા બરાબર 5/100 રૂપિયા તો હવે અહીંયા 2 પોઈન્ટ કાપીએ તો 1 અહીંયા આગળ કશું નહીં એટલે પાછું 0.0 એટલે 0.05 રૂપિયા. 8 રૂપિયા બરાબર 8 પૈસા તો અહીંયા જોઈએ 8 રૂપિયા બરાબર 8 પૈસા રૂપિયા એમને એમ રાખીએ 8 પૈસાને આપણે રૂપિયામાં ફેરવીએ તો 8 પૈસા બરાબર 8/100 રૂપિયા એટલે 8 અહીંયા 8 આગળ કંઈ નહીં એટલે 0 મૂકીને પોઈન્ટ આપી દઈએ 0.08 રૂપિયા. હવે 8 રૂપિયા વત્તા અહીંયા આપણે શોધ્યા એ 0.08 રૂપિયા એટલે અહીંયા આપણને મળે 8.08 રૂપિયા એટલે અહીંયા આવશે 8.08 રૂપિયા. એવી જ રીતે બીજા દાખલા દશાંશ સ્વરૂપે લખો તો અહીંયા સરવાળો કરતા 40.05 × 0.7 × 0 અહીંયા 5 એટલે 5/10 એટલે 0.5 થાય તો પોઈન્ટની નીચે પોઈન્ટ અહીંયા 0.5 જ્યાં કોઈ સંખ્યા ના આપેલી હોય ત્યાં આપણે અહીંયા 0 મૂકી દઈએ સરવાળો કરવામાં સરળતા. અહીંયા 0 × 0 × 5 એટલે 5 પોઈન્ટના પોઈન્ટ અહીંયા 0 × 7 × 7 4 + 0 + 0 એટલે 4
એટલે અહીંયા મળી ગયા 47.5. એવી રીતે 600.00, 6.00, 3/10 એટલે 0.3, 9/100 એટલે 0.09, તો અહીંયા 0.3, અહીંયા 0.09, બાકી બીજીની સંખ્યા આગળ આપણે શૂન્ય મૂકી દઈએ. હવે અહીંયા સરવાળો કરતાં 606.39. એવી રીતે ત્રીજું કિંમત શોધો. તો આ પહેલાં બે સંખ્યાઓનો આપણે અહીંયા સરવાળો કરી લઈએ. પોઈન્ટની નીચે પોઈન્ટ, દસ એકમના નીચે એકમ સંખ્યા, દશકના નીચે દશકની સંખ્યા. એવી રીતે અહીંયા 0 + 5 એટલે 5, 3 ને 2 5, પોઈન્ટના પોઈન્ટ, 8 ને 5 તેરનો તગડો, વધી એની 1, 1 ને 1 2, 7 ને 2 9. હવે આ સંખ્યાને આપણે અહીંયા બાદબાકી કરીએ. તો એને પોઈન્ટની નીચે પોઈન્ટ, એકમ એકમની જગ્યાએ, દશક દશકની, 100 ની જગ્યાએ, એવી રીતે આપણે ગોઠવી દઈએ. અહીંયા ભાગ ચલાવીએ તો 0 માંથી 2 ના જાય તો બાજુની સંખ્યા ઉપર અહીંયા 4 મૂકીને અહીંયા 10 કોલે, તો 10 માંથી 2 જાય તો 8, 4 માંથી 5 ના જાય તો બાજુની સંખ્યા ઉપર અહીંયા 4, ને ફરી અહીંયા 10 કોલે, તો 10 માંથી 10 ને 4 14, 14 માંથી 5 જાય તો 9, 4 માંથી 8 ના જાય તો ફરી બાજુની સંખ્યા પરથી 2 અહીંયા, અહીંયા 10, 14 માંથી 8 જાય તો 6, પોઈન્ટના પોઈન્ટ, 3 માંથી 9 ના જાય તો અહીંયા 9 ઉપર 8, અહીંયા ફરી પાછા 10 કો, 10 ને 2, 12 માંથી 9 જાય તો 3, 8 એમના એમ. એવી જ રીતે આ રકમમાં, એવી જ રીતે સીમાએ સેન્ડવિચ, ટોસ્ટ અને મિલ્કશેક ખરીદ્યું તો કેટલો ખર્ચ કર્યો, તો ત્રણેય સંખ્યાને આપણે આવી રીતે સરવાળો કરી શકીએ. એવી જ રીતે અહીંયા બાદબાકી